ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રોજ કોઈક ને કોઈક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને કેટલાક લોકોના મોતની ખબર પણ સામે આવતી હોય છે. મોટાભાગના અકસ્માત રાત્રિના સમયે અને ઓવરસ્પીડના કારણે થતા હોય છે. ત્યારે આ ઘટના બાદ હવે પોલીસ પણ સજાગ બની ગઈ છે અને ઓવરસ્પીડ કરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજ દરમિયાન ગત રાત્રે વડોદરામાં ઇસ્કોન બ્રિજવાળી થતા રહી ગઈ, કારણ કે એક ઓવરસ્પીડ કાર સીધી જ દિવાલમાં ઘૂસી ગઈ અને દિવાલ ધરાશયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સારું હતું કે ઘટના સમયે રોડ પર અવર જવર ન હતી, નહીં તો ઇસ્કોન બ્રિજ જેવી ઘટના બની જતી. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાને રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટી હતી, જેમાં વડોદરાના હરણી એરપોર્ટ પાસે આવેલા ગોકુલવાટિકાના F7માં રહેતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને F9માં રહેતો ગુંજન જિજ્ઞેશ સ્વામી પોતાની કાર લઈને વાયુવેગે પંડ્યા બ્રિજ તરફથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. કારને ગુંજન સ્વામી ચલાવી રહ્યો હતો અને ફૂલ સ્પીડમાં પંડ્યા બ્રિજ પરથી કાર ઉતર્યા બાદ તે 50 મીટર દૂર આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી કમ્પાઉન્ડની દિવાલ સાથે ધડાકે ભર અથડાયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે કચેરીની દિવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી અને કારનો આગળનો ભાગ કચરગાણ થઈ ગયો હતો. સારું હતું કે તે સમયે રોડ પર અવાજો ન હતી, નહીં તો આ ઘટનામાં વધુ લોકોના મૃત્યુ થયા. હાલ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બસ આ હતો નવો વિડીયો. ફરી મળીશું નવો વિડીયો સાથે.